વડોદરા જિલ્લાના કરજણ એપીએમસી ખાતે કરજણ પ્રીમિયમ લીગ ક્રિકેટ સીઝનનો ચોથો એક્શન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. વડોદરા જિલ્લાના કરજણ સ્થિત એપીએમસી ખાતે કેપીએલ સીઝન 4નો એક્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનો પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંપ્રત આધુનિક યુગમાં યુવા પેઢી વધુ ને વધુ ક્રિકેટ તરફ આકર્ષાઈ રહી છે, ત્યારે દેશના ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ક્રિકેટ પ્રત્યે ક્રેઝ આજની નવી યુવા પેઢીમાં જોવા મળી રહી છે. ભૂતકાળમાં ક્રિકેટ એ માત્ર ને માત્ર શહેરી વિસ્તારો પૂરતી સીમિત હતી, જે હવે શહેરના સીમાડાઓ વરોટી ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. સાંપ્રત યુવા પેઢી ક્રિકેટ ક્ષેત્રે વધુ રૂચિ ધરાવતી થઈ છે, જેના કારણે દેશના ટેલેન્ટેડ ક્રિકેટરો પણ મળી રહ્યા છે. યુવા પેઢીને પ્રોત્સાહિત કરવાનો એક નવતર પ્રયોગ છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે એક્શન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આયોજિત એક્શન કાર્યક્રમમાં કરજણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ઘણા બધા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા તે સમયે કહેતા હતા કે રમેશ રમશે ગુજરાત તો જીતશે ગુજરાત. રમતવીરોને પીએમ નરેન્દ્ર મોદી ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કરજણમાં કે પીએલનું આયોજન થઈ રહ્યું છે હોય એ ખૂબ સરાહનીય કાર્યક્રમ છે. કેપીએલ ટુર્નામેન્ટમાં કરજણના ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. યુવાનોને પ્રોત્સાહન વધારવાનું કામ અમે કરીશું એમ જણાવ્યું હતું. આયોજકોને જરૂર પડશે ત્યાં અમે સહકાર આપીશું એમ જણાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ, એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ.